સ્મીવેર હોસ્પિટલની સામે રાજીવનગર સુપરપટ્ટી સંગમ ટેકરી પાસે એક અવાવરૂ કાચા મકાનમાંથી મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી હતી. બોદળ પદાર્થ વડે મહિલાનું માથું છૂદી તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. બળાત્કાર બાદ મહિલાની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્મીમેર હોસ્પિટલની સામે આવેલી રાજીવનગર ઝુંપડપટ્ટી પાસે સંગમ ટેકરી ખાતે આવેલા એક અવાવરૂ કાચા મકાનમાંથી સોમવારે રાત્રે એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં પૂના પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. તો પોલીસની પ્રાથમિકતા તપાસમાં મહિલાનું નામ મૈસિકા ઉર્ફે ગીતા રામપ્રસાદ ચૌધરી હોવાનું તેમજ માથામાં કોઈક બોદળ પદાર્થ મારી તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. ગીતાના માથાના ભાગમાંથી લોહી વહી રહ્યું હોવાથી થોડો સમય પહેલા જ તેની હત્યા થઈ હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. તો સાથે જ બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેની સાથે બળાત્કાર ગુજારાયો હોય કે નહીં તે સ્પષ્ટ થશે. પૂના પોલીસ સ્ટેશન વિસ્તારના સૂર્યનગર રાજીવનગર વિસ્તારમાં એક અવાવરૂ ખંડેર જેવા મકાનમાં એક 40 વર્ષીય મહિલાની લાશ મળેલી, જેને માથાના ભાગે ઈજાઓ થયેલી છે અને તેમાંથી ખૂન નીકળેલું છે. આ ખરેખર ખૂનનો બનાવ જણાય છે પ્રાથમિક દ્રષ્ટિએ. અને આ બહેનનું નામ જ્યારે એના સગા સંબંધીઓથી પૂછતા એમનું નામ માશકા ઉર્ફે ગીતા છે અને તે મહારાષ્ટ્રના રહેવાસી છે. હાલ પૂના પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મહિલા કચરો વીણવાનું કામ કરતી હતી. બ્યુરો રિપોર્ટ સુરત.